ભરૂચમાં લોકડાઉનનું નથી થઈ રહ્યું પાલન. ભરૂચના માર્ગો પર સવારથી વાહનોની સંખ્યા જોવા મળી. અવનવા બહાના સાથે લોકો નીકળી રહ્યા છે રસ્તાઓ પર. ભરૂચમાં કલમ 144નું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. શાક માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં લોકો ક્યાંક નિષ્ફળ રહ્યા છે. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે તે વચ્ચે ભરૂચમાં લોકડાઉન માં પણ લોકો ક્યાંક ઘરની બહાર નીકળી રહ્યા છે. કલમ 144નો ભંગ થતો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભરૂચના માર્ગો પર સવારથી વાહનોની સંખ્યા જોવા મળી રહી છે. અવનવા બહાના સાથે લોકો હવે બહાર નીકળી રહ્યા છે. કલમ 144નું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે તો શાક માર્કેટમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. વધુ વિગત સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હારૂન, ભરૂચમાં ક્યાંક લોકડાઉન વચ્ચે લોકો રસ્તા પર નીકળી પડ્યા છે, વાહનો મોટી સંખ્યામાં રોડ પર જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે અવનવા બહાના બતાવી લોકો બહાર આવી રહ્યા છે? જી મોનિકા, ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે લોકડાઉનની સ્થિતિમાં દેશને મૂકવામાં આવ્યો છે, ભરૂચ પણ લોકડાઉનની સ્થિતિમાં છે. એક તરફ કોરોનાનો કહેર યથાવત છે તો બીજી તરફ લોકો છે તે બેદરકારી દાખવતો હોય જે પ્રકારના દ્રશ્યો ભરૂચના માર્ગો પર જોવા મળી રહ્યા છે. શાકભાજી લેવા અથવા તો દવાખાનાઓ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો બહાર નીકળી રહ્યા છે. તે પ્રકારના બહાનાઓ સાથે અત્યારે શહેરના માર્ગો પર અસંખ્ય વાહનો નજરે પડી રહ્યા છે. પોલીસ પણ લોકોને સમજાવી રહી છે, પરંતુ લોકો પણ સમજદારપૂર્વકથી સમજવું થઈ નથી રહ્યા, કારણ કે જે પ્રકારે સવારથી શહેરના અંદર રાબેતા મુજબનું વાહન વ્યવહાર જોવા મળી રહ્યું છે, જે એક ચિંતાની બાબત લોકો માટે કહી શકાય તેમ છે. જી આભાર હારૂન.